बधा मजामां मैं तमने बधाने विशेषण योग्य खाली जग्या में लगवा आपेला पण कोई कहीं नथी के हम थोड़ुं नवुं होय एटले विचारवानुं बंद एवुं नहीं करवानुं हवे तमे बधा आठमामां आवी गया छो तो आठमावाळा बाळकोए विचारवुं तो पड़े ज હવે આજે હું તમને સમજાવું છું ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખવાના છે હવે પહેલા આપણે વિશેષણ કયા છે એ વાંચીએ તો કે પ્રારંભ એટલે શું શરૂઆત પ્રારંભ એટલે શું અને અન એટલે સ્ટોપ સ્મૃતિ એટલે યાદ અને વિસ્મૃતિ એટલે લીજું વિસ્મૃતિ એટલે નિશ્ચિત એટલે નક્કી તમને બધાને ખબર જ છે નિશ્ચિત અનિશ્ચિત એટલે નક્કી તોફાની શાંત શહેર અને ગામ બરોબર તો હવે અહીંયા ખાલી જગ્યામાં કયા આવશે એ આપણે જોઈએ પ્રિન્સિપાલનું ઘર ક્યાં છે ક્યાં છે પ્રિન્સિપાલનું ઘર છે એમાં ક્યાં છે અને આપણી શાળા ક્યાં છે તો કે પ્રિન્સિપાલનું ઘર છે એ ક્યાં છે ગામડામાં છે ક્યાં છે ગામડામાં છે અને આપણી શાળા છે એ શહેરમાં છે પછી વર્ગમાં જાનવી લખે વાંચે અને વાતો કરે નહીં તે કેવી વિદ્યાર્થીની છે વર્ગ છે એમાં જાનવી લખે વાંચે વાતો કરે નહીં તો જાનવી છે એ કેવી વિદ્યાર્થીની છે શાંત વિદ્યાર્થી એવી છે શાંત અને જ્યારે જેનિલ અને કરણ ઘરકામ લખે ને વાતો જ કર્યા કરે તે કેવા વિદ્યાર્થી છે તોફાની વિદ્યાર્થી છે કવિતા બેને બાળકોને વિડિયો બનાવી ભણાવવાનું શું કરી દીધું છે પ્રારંભ કરી દીધો છે શું છે પ્રારંભ કે તો કે શાળા છે એમ ખુલવાની તારીખ નક્કી નથી તો બાળકોને આઠમામાં મિસ થાય એટલા માટે પ્રારંભ કરી દીધો જ્યારે સરકારે લોકડાઉન બંધ નો લાવી લોકોની અવર જવર શરૂ કરી દીધી તો લોકડાઉન નું શું કરી દીધું અંત લાવી દીધું શું કર્યું અંત લાવી દીધું પહેલા બંધ બધા લોકો છે ને ઘરે જ રહેવાનું કોઈ ઘરની બહાર જવાનું નહીં તો પકડી લેતા હતા અત્યારે એવું શરૂ છે અત્યારે જુદું છે અત્યારે શું છે બંધ નો અંત લાવી દીધો છે
11:25 ના સમયે શરૂ થઈ જાય છે. તો અહીંયા શું આવશે આમાંથી? નિશ્ચિત સમય. પહેલા જે આ રૂલ છે બનાવ્યો હોય શાળાના, એમાં શું છે કે 11:25 આમ નક્કી તે બેલ પડી જ જાય. નિશ્ચિત નક્કી કરેલા સમયે શરૂ થઈ જાય છે. જ્યારે સૂર્યકાંતભાઈને ઓફિસમાં ખૂબ કામ હોય છે, તેનો એટલે કોનો? તેનો એટલે તો કે સૂર્યકાંતભાઈનો ઘરે જવાનો સમય શું હોય છે? આમ નક્કી આમ 5:30 વયા જાય છે? ના, નક્કી નથી હોતો, અનિશ્ચિત હોય છે. આમ ઘરે જવાનો સમય એનો અનિશ્ચિત હોય છે. ધોરણ 12 પાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓને આજે પણ શાળાની થાય છે. શું થાય છે? ધોરણ 12, અહીંયાથી નર્સરીથી 12 સુધી આમ પાસ થઈ અને જે શાળાના બાળકો જે ગયા છે, બધા ગયા છે, એને આજે પણ શાળાની શું થાય છે? શું અનુભવ થાય છે? તો કે એને યાદ આવે છે, એને સ્મૃતિ થાય છે કે પહેલા શાળા કેવી હતી. આજે પણ ઘણા પહેલાના વિદ્યાર્થીઓ છે એ પોતાની શાળા જોવા માટે, એની મુલાકાત માટે આવે છે. તમને બધાને ખબર છે ને? અને ડેફ બાળકો શું કહે છે? ભાવનગર બેરામંગા શાળામાં હું આમ ભણ્યો છું, એવું આમ પ્રાઉડ ફીલ કરે છે, હે ને? તો આવી રીતે વિશેષણ છે એ હંમેશા વાક્ય વાંચી અને પછી એમાં લખાય. ઓકે, આ તમે તમારી નોટમાં સારા અક્ષરે સરસ અક્ષરે લખજો.